હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ સાત દેશભક્ત જગડુશા પાઠ સાતના સ્વાધ્યાના પ્રશ્નોની સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના ઉત્તર વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ સાત દેશભક્ત જગડુશા પ્રશ્નોના જવાબની સમજ સમજ આપણે અભ્યાસના પ્રશ્નોની મેળવીએ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો તેના જવાબ માટે ચાર ઓપ્શન છે ક લોખંડના પત્રા પર ખ તાંબાના પત્રા પર ગ સોનાના પત્રા પર અને ઘ ચાંદીના પત્રા પર સાચો જવાબ થશે ખ તાંબાના પત્ર પર લખાવ્યો હતો સવાલ નંબર બે લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું તેના જવાબમાં ચાર ઓપ્શન છે ક રાજાની ખ જગડુષાની ગ દેશની પ્રજાની અને ઘ વેપારીની સાચો જવાબ થશે ગ દેશની પ્રજાની માલિકીનું અનાજ બતાવાયું હતું સવાલ નંબર ત્રણ આ પાઠમાં નગર નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે ક વેપારીનો ખ માનવતાવાદી ગ કર્કસરયુક્ત અને ઘ તકવાદી જવાબ સાચો થશે ખ માનવતાવાદી અભિગમ પ્રગટ થાય છે સવાલ નંબર ચાર પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે ક પ્રજાવત્સલ ખ મુત્સદી ગ કંજૂસ અને ઘ ડરપોક સાચો જવાબ થશે ક પ્રજાવત્સલ વિશેષણ વાપરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો સવાલ નંબર એક જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ કારણ આપો સાચો જવાબ લખી શકાય જગડુશા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને જગડુષા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે તેમણે પોતાની વખારોમાં મૂકેલા તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુષાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે એના એક પણ દાણા પર ઝઘડુષાનો હક નથી જ્યારે રાજા વિશ્વળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખારો રાજા વિશ્વળદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી આથી ઝઘડુષા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય સવાલ નંબર બે વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા તેના જવાબમાં લખીશું વિશળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનણા ભંડાર પણ ખુલ્લા મૂકી દીધા હતા પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યા રાજાના ધનણા ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કંઈ પણ બચ્યું નહીં આ આપત્તિથી વિશળદેવ ચિંતાતુર હતા સવાલ નંબર ત્રણ રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે તેના જવાબમાં લખીશું રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુશાનો સહારો લે છે સવાલ નંબર ચાર જગડુશા શો વ્યવસાય કરતા હતા જગડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા સવાલ નંબર પાંચ જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક જગડુષાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો લખોષા વિશે આ મુજબ લખી શકાય કચ્છના શાહ સોદાગર હતા હતા તેઓ પ્રજાવત્સલ તેઓ દાનવીર ભામાશા જેવા માનવતાવાદી અને દિલના ઉદાર હતા જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે જ્યારે રાજા વિશળ દેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે તેમણે રાજાના પંડિત પાસે જે તાંબા પત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે એના એક દાણા પર જગડુશાનો હક નથી જગડુશા અનાજની એ ચાલીસ વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે ઝઘડુશા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે સવાલ નંબર બે દરેક વખારના તાંબાના પત્રા પર જગડુશાએ શું લખાવ્યું હતું અને શા માટે તેના જવાબમાં આપણે લખી શકીએ દરેક વખારના તાંબાના પત્રા પર જગડુશાએ લખાવ્યું હતું કે આ વખાર જગડુ છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાંડુઓનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ જગડુષાનો હક નથી આવું લખાવ્યું હતું જગડુષા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા આથી એમણે દરેક વખતના તાંબાના પતરા પર ઉપર લખાવેલો ખાણ લખાવ્યું હતું સવાલ નંબર ત્રણ દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા તેના જવાબમાં લખી શકાય દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા પણ વરસાદ પડ્યો નહીં ખેતરોમાં તીડ ત્રાટક્યા ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી પાનખરમાં પાંદડા ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા ભૂખને ટાળવા બાપ પોતાના સાત ખોટના દીકરાના મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા મુઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા સવાલ નંબર ચાર રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના ત્રણ ગુણ દર્શાવો રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના ત્રણ ગુણ જોઈએ તો એક રાજા વિશળદેવ દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી એને રાજ્ય ધર્મ ગણે છે બે તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણે છે ત્રણ દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થઈ તેને એક એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે સવાલ નંબર પાંચ રાજાએ જગડુષાને શા માટે તેડાવ્યા તેના જવાબમાં લખીશું દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું એમને જગડુષા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી આથી રાજાએ શેઠ જગડુષાને તેડાવ્યા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો સવાલ નંબર એક આંકડા માંડવા તેનો અર્થ થશે ગણતરી કરવી તેના આધારે વાક્ય બનાવી શકાય વિદ્યાર્થી આંગળીના વેડે ગણિતનો દાખલો ગણે છે સવાલ નંબર જીભ કપાઈ જવી તેનો અર્થ થશે બોલવાની હિંમત ન થવી તેના આધારે વાક્ય બનાવી શકાય ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ ત્રણ સાત ખોટનો દીકરો તેનો અર્થ થશે ખૂબ લાડકો દીકરો અથવા સાત દીકરીઓ પછી થયેલો દીકરો તેના આધારે વાક્ય બનાવી શકાય

આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદ નોંધી તે સંવાદો ગમવા પાછળના કારણ જણાવો મને ગમતા સંવાદ હું અહીંયા લખું છું તમારે તમને ગમતા સંવાદ લખવાના છે આ નાટકમાંથી મને ગમતા ત્રણ સંવાદો આ મુજબ છે રાજા કહે છે રામજી રાખશે તે કહેશે પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે ત્યારે જગડુષા કહે છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા જ શબ્દ શોભે મને એ સાંભળી બહુ આનંદ થાય છે કે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને પોતાનો રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ શબ્દો સાંભળીને જગડુષા તેમના પ્રજા પ્રત્યેના પ્રજાવત્સલની પ્રશંસા કરે છે બીજો સંવાદ છે રાજા કહે છે ઠીક છે ઠીક છે હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થઈએ તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ પણ આજે મારી પર આટલી દયા કર ત્યારે જગડુષા કહે છે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે એને અનાજ જરૂર મળી રહેશે આ સંવાદ ગમવાનું કારણ છે આ સંવાદમાં રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાને મદદ કરવાની જગડુષાની તત્પરતા હૃદયને સ્પર્શી લે છે તેને પછીનો સંવાદ છે રાજા કહે છે જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં ત્યારે જગડુષા કહે છે ચાલીસેક હશે મહારાજ આ સંવાદની અંદર રાજા આગળ કહે છે ચાલીસેક વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આપવાની નથી આ સંવાદમાં જગડુશાની ઉદારતા અને રાજાને રાજધર્મ બચાવવાનો આનંદ દેખાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો એક ગાડી અને ગાંડી ગાડીનો અર્થ થાય વાહન અને ગાંડીનો અર્થ થશે પાગલ સ્ત્રી બે હસ અને હંસ હસનો અર્થ થાય હસવું નું આજ્ઞાર્થ અને હંસનો અર્થ થશે એક સુંદર પક્ષી ત્રણ સાજ અને સાંજ સાજનો અર્થ થશે સામગ્રી અથવા બાજિંત્ર અને સાંજનો અર્થ થશે સંધ્યાનો સમય ચાર ઢગ અને ઢંગ ઢગનો અર્થ થશે ઢગલો અને ઢંગનો અર્થ થશે વર્તણૂક અથવા રીતભાત પાંચ ભાગ અને ભાંગ ભાગનો અર્થ હિસ્સો થાય અને ભાંગનો અર્થ એક કૅફી છોડના પાંદડા થશે છ ગજ અને ગંજ ગજનો અર્થ ચોવીસ તસુનું લંબાઈનું માપ અથવા હાથી બંને થાય અને ગંજનો અર્થ મોટો ઢગલો અથવા ભંડાર થાય સાત સત અને સંત સતનો અર્થ સત્ય અને સાચું થશે સંતનો અર્થ સાધુ થશે આઠ રગ અને રંગ રગનો અર્થ નસ અને નાડી થશે રંગનો અર્થ વર્ણ અને વાન થશે ત્યારબાદ નવ ઉદર અને ઉંદર ઉદરનો અર્થ પેટ થશે ઉંદરનો મૂષક થશે દસ જંગ અને જગ જગનો અર્થ જગત અથવા વિશ્વ થશે અને જગનો અર્થ યુદ્ધ થશે રજ અને રંજ રજનો અર્થ ધૂળનો બારીક કણ થશે રંજનો ખેદ અથવા અફસોસ થશે બાર આંકડો અને આંકડો આંકડોનો અર્થ આંકડાનો છોડ થશે આંકડોનો અર્થ રકમ થશે આ રીતે આપણે શબ્દોના અર્થભેદ સમજીશું ત્યારબાદ પ્રવૃત્તિઓ આપેલી છે આ નાટક ભજવો તમારે તમારા વર્ગખંડમાં આ નાટક ભજવવાનું છે અને બીજી પ્રવૃત્તિ છે પુસ્તકાલયમાંથી આવા અન્ય નાટકોના પુસ્તક મેળવી અને વાંચવાના છે આ પુસ્તકો મેળવી તમે તમારા વર્ગખંડમાં કે તમારી પ્રાર્થના સભામાં આ નાટકને રજૂ કરી શકો છો અથવા તમારી શાળામાં કોઈ વિશેષ દિનની ઉજવણી હોય ત્યારે પણ આ નાટક રજૂ કરી શકો છો અહીં આપણા પાઠ સાતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના